गुड मॉर्निंग बच्चों, लेक्चर नंबर 3 आज आप शुरुआत करवा जई रहा छे। मित्रों आजना लेक्चर नो पॉइंट्स खूब सहेलो अने परीक्षा में एक गुण नो प्रश्न फरजियाता मांथी पूछातो होय छे। मित्रों अहीं मैं हेडिंग लखेलू छे 100 વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ 100 વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ મિત્રો એવું કહેવામાં આવતું હતું કે જ્યારે કોઈ તત્વ પૃથ્વી ઉપરથી નવું શોધાઈ આવે ત્યારે દુનિયાની અંદર દરેક દેશના વૈજ્ઞાનિકો એ તત્વના ગુણધર્મનો અભ્યાસ કરવાની શરૂઆત કરી દેતા અને દરેકે દરેક દેશના વૈજ્ઞાનિકો એ તત્વની શોધ પોતે કરી લેશે એ માટેનો પ્રયત્ન કરતા હતા। એ સમય એવું પણ થયું કે પૃથ્વી ઉપરથી કોઈ તત્વ મિત્રો શોધાઈ આવ્યું અને વૈજ્ઞાનિકો દ્વારા એ તત્વના ગુણધર્મનો પૂરતા પ્રમાણમાં અભ્યાસ પણ થયો ન હોય, એટલે કે તત્વના ગુણધર્મોની પૂરતી માહિતી પણ પ્રાપ્ત ન થઈ હોય અને વૈજ્ઞાનિકો દાવો કરી લેતા કે આ તત્વ ભાઈ અમારા દેશ દ્વારા શોધાયું, એવું જ 104 નંબરના તત્વ માટે બન્યું। મિત્રો 104 નંબરનું તત્વ આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં RF નામની સંજ્ઞા આપી હશે, રુથરફોર્ડિયમ। રુથરફોર્ડની યાદમાં એ તત્વનું નામ આપવામાં આવ્યું છે, રુથરફોર્ડિયમ। મિત્રો આ 104 નંબરના તત્વની શોધનો દાવો અમેરિકા અને સોવિયત દેશ આ બંનેએ કર્યો। 104 નંબરના તત્વની શોધ અમેરિકાએ કરી અને અમેરિકાએ આ 104 નંબરના તત્વનું નામ આપી દીધું રુથરફોર્ડિયમ। મિત્રો સાંભળજો, 104 નંબરના તત્વનું નામ અમેરિકાના વૈજ્ઞાનિકોએ રુથરફોર્ડિયમ આપી દીધું, જ્યારે સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ પણ કીધું કે આ તત્વની શોધ અમે પણ કરી, એટલે સોવિયત દેશ દ્વારા 104 નંબરના તત્વનું નામ આપવામાં આવ્યું કુર્ચોટેવિયમ। મિત્રો કેવું નામ આપ્યું છે સાંભળજો, કુર્ચોટેવિયમ। ત્યારે બંને દેશના વૈજ્ઞાનિકોએ IUPAC સંસ્થા, મિત્રો IUPAC સંસ્થા, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, મિત્રો આ સંસ્થા રસાયણ વિજ્ઞાનની તમામ ક્રિયાવિધિનું નિયમન કરતી સંસ્થા છે। મિત્રો આ બંને દેશના વૈજ્ઞાનિકોએ IUPAC સંસ્થા પર દાવો કર્યો કે ભાઈ આ તત્વની શોધ અમારાથી થઈ, માટે આ તત્વનું નામકરણ આવું આપો। ત્યારે IUPAC સંસ્થાએ નક્કી કર્યું કે કોઈપણ તત્વના ગુણધર્મોની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત ન થાય, તત્વનો સંપૂર્ણ ગુણધર્મોનો અભ્યાસ ન થાય ત્યાં સુધી આ તત્વોનું હંગામી નામકરણ કરવું। મિત્રો તમે બધા જાણો છો કે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને નામથી બોલાવવામાં આવતો તો એને પ્રચલિત નામથી કે લાડલા નામથી બોલાવવામાં આવતો, પછી એનું સાચું નામ પાડવામાં આવતું। એવું જ આ સંસ્થાએ નક્કી કર્યું કે જ્યાં સુધી તત્વનું સંપૂર્ણ ગુણધર્મનો અભ્યાસ ન થાય ત્યાં સુધી તત્વનું હંગામી નામ આપવું, અને આ હંગામી નામ આપવા માટે IUPAC સંસ્થાએ મિત્રો શું કર્યું, ન્યુમરિકલ અને સંજ્ઞા પદ્ધતિ, અંક અને સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું। હવે અંક અને સંજ્ઞા પદ્ધતિમાં સંખ્યા, અંક જેને આપણે કહીએ 0 થી 9 સુધીના અંકોની પસંદગી કરી, જ્યારે સંજ્ઞા માટે, હવે જોજો મિત્રો ખાસ,
संज्ञा माटे जीरो माटे नील शब्दनो उपयोग करवो, नील NIL, एक माटे अन शब्दनो उपयोग करवो, बे माटे बी शब्दनो उपयोग करवो, बाई शब्द बोलीए छीए, त्रण माटे ट्री शब्दनो उपयोग करवो, चार माटे कॉड शब्दनो उपयोग करवो, पांच माटे पेंट शब्दनो उपयोग करवो, छ माटे हेग्ज शब्दनो उपयोग करवो, सात माटे सेप्ट शब्दनो उपयोग, आठ माटे ऑक्ट शब्दनो उपयोग अने नौ माटे इन शब्दनो उपयोग। आवुं नक्की कर दीधुं के जीरो थी नौ सुधी आवी संज्ञा आपवी अने ए संज्ञानी साथे आवुं एनुं टूंकुं रूप दर्शावुं। नील नो टूंको शब्द एन पसंद कर्यो, अन माटे यू, बाय अथवा तो बी माटे बी शब्द पसंद कर्यो, ट्री माटे टी, कॉड माटे क्यू, पेंट माटे पी, हेग्ज माटे एच, सेप्ट माटे एस, ऑक्ट माटे ओ अने इन माटे ई। मतलब दरेक संज्ञानो प्रथम शब्द एना टूंका स्वरूप तरीके पसंद करवामां आव्यो अने आ टूंकू स्वरूप लख्या पछी 100 થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું ટૂંકું સ્વરૂપ લખ્યા પછી નામને અંતે ઈયમ પ્રત્યયનો ઉપયોગ કરવો, ઈયમ IUM, આવો ઈયમ પ્રત્યયનો ઉપયોગ કરવો, જેમાં મિત્રો અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યું છે, હવે ખાસ ધ્યાન આપજો, 101 નંબરનું તત્વ। મિત્રો 101 નંબરના તત્વની સંજ્ઞા કઈ નક્કી થઈ? તો મિત્રો 101, ચલો એક માટે ટૂંકું રૂપ કયું આવશે? જોજો મિત્રો, તો એક માટે ટૂંકું રૂપ આવશે યુ, ઝીરો માટે ટૂંકું રૂપ આવશે એન, ફરીથી એક માટે ટૂંકું રૂપ આવશે યુ, એટલે 101 માટે શબ્દ શું બન્યો? તો UNU એની સંજ્ઞા બની। એક માટે યુ, ઝીરો માટે એન અને એક માટે ફરીથી યુ, એટલે 101 નંબરના તત્વની ટૂંકી સંજ્ઞા બની UNU। હવે મિત્રો મેં કહ્યું એ પ્રમાણે કે એનું પૂરું નામ જ્યારે લખવામાં આવશે, પૂર્ણ નામ, ત્યારે પૂર્ણ નામને અંતે ઈયમ પ્રત્યય લગાડવામાં આવશે। ચલો એનું પૂર્ણ નામ મિત્રો જોઈએ, તો યુનો મતલબ થતો તો અન, એનનો અર્થ થતો તો નીલ, યુનો અર્થ થતો તો અન, એટલે નામ આવું બન્યું, અન નીલ અનિયમ। શું નામ બન્યું? અન નીલ અનિયમ। ચલો 102 માટે, એક માટે યુ, ઝીરો માટે એન, બે માટે બી, તો નામ કેવું બન્યું? અન નીલ બીયમ, અન નીલ બીયમ। ચલો 103 માટે, એક માટે યુ, ઝીરો માટે એન અને ત્રણ માટે ટી, તો નામ બન્યું અન નીલ ત્રિયમ। એ જ પ્રમાણે 104 માટે, એક માટે યુ, ઝીરો માટે એન, ચાર માટે ક્યુ, તો નામ બન્યું અન નીલ કોડિયમ। 105 માટે યુ એન પી, નામ બન્યું અન નીલ પેન્ટિયમ। 106 માટે યુ એન એચ, અન નીલ હેક્ઝિયમ। 107 માટે યુ એન એસ, એની સંજ્ઞા બની અન નીલ સેપ્ટિયમ। 108 માટે સંજ્ઞા બની યુ એન ઓ, અન નીલ ઓક્ટિયમ, અન નીલ ઓક્ટિયમ। 109 માટે સંજ્ઞા બની યુ એન ઈ, અન નીલ ઇનિયમ, અન નીલ ઇનિયમ। હવે 110 માટે, એક માટે યુ, એક માટે યુ અને ઝીરો માટે એન, તો સંજ્ઞા બની યુ યુ એન, તો બોલીશું અન અન નીલિયમ। આ રીતે 101 થી 110 તત્વો માટે એની ટૂંકી સંજ્ઞા અને એનું નામ બન્યું। જ્યારે ટૂંકી સંજ્ઞા લખ્યા પછી
नामने अंते प्रत्यय लगाड़वानो आवशे। तो कयो प्रत्यय लागशे मित्रों? ईयम प्रत्यय। तमे आनो स्क्रीनशॉट लई लो। हवे आपणे 111 थी 120 तत्वो जोईए। स्क्रीनशॉट लई लेजो। चलो मित्रों, हवे आपणे 111 थी लईने 120 तत्वोनुं नामकरण अने एनी संज्ञा जोईशुं। मित्रों 111 एटले के एक माटे यु, फरीथी एक माटे यु, फरीथी एक माटे यु। तो 111 नंबरना तत्वनी संज्ञा बनी यु यु यु। तो आवुं थशे, एनुं नाम केवुं बनशे मित्रों? तो अन अन अनियम, अन अन अनियम। चलो 112 माटे જોઈએ મિત્રો। તો યુ યુ બી, યુ યુ બી। તો નામ બનશે અન અન બીયમ, અન અન બીયમ। ચલો 113 માટે તો યુ યુ ટી। તો નામ બનશે અન અન ટ્રિયમ। 114 માટે તો યુ યુ ક્યુ। તો શું બનશે નામ? અન અન કોડિયમ। એ રીતે 115 માટે યુ યુ પી। તો નામ બનશે અન અન પેન્ટિયમ, અન અન પેન્ટિયમ। 116 માટે યુ યુ એચ, અન અન હેક્ઝિયમ। 117 માટે યુ યુ એસ, અન અન સેપ્ટિયમ। 118 માટે યુ યુઓ, અન અન ઓક્ટિયમ। 119 માટે યુ યુ ઈ, અન અન ઇનિયમ। અને 120 માટે, એક માટે યુ, બે માટે બી, અને શૂન્ય માટે, ઝીરો માટે એન, અન બી નિલિયમ, અન બી નિલિયમ। 111 થી લઈને આ 120 તત્વોનું આપણે નામકરણ કર્યું મિત્રો। 101 થી લઈને 120 તત્વમાંથી ગમે તે તત્વની ટૂંકી સંજ્ઞા પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે મિત્રો। સહેલું છે, યાદ રાખજો, તૈયાર કરજો, ઓકે મિત્રો? હવે આ લેક્ચરને કટ કરીશું અને બીજો ભાગ હવે લેક્ચરનો તમે જોજો।